જો આપ સુરત શહેરમાં રહેતા હશો તો ચોક્કસપણે આપનો સામનો રખડતાવ કૂતરાઓથી થતો હશે. સુરત શહેરમાં રખડતા કૂતરાઓના હુમલાના કારણે અનેક લોકોને જીવ ગયા છે તો અનેક લોકો સારવાર માટે હોસ્પિટલ પહોંચે છે. સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી વધુ એક મામલો સામે આવ્યો છે. 4 વર્ષની બાળકીને કૂતરાઓ પાડી ખાધી છે, એની મૃત્યુ થયું છે. સુરતમાં રખડતા કૂતરાઓને કેવો આતંક છે આ વિશે પણ અમારી સાથે વાત કરશે. સુરતના કેટલાક લોકો અમારી સાથે છે, એને જ પૂછી સૌથી પહેલાં ધર્મેશ ગામીને વાત કરીશું. ધર્મેશભાઈ, સુરત શહેરમાં રખડતા કૂતરાઓને કેવો આતંક છે, શું કહેશો આપ? એ વાત સાચી છે, થોડાક સમયથી કૂતરાઓનો જે આતંક છે એ વધ્યો છે. ઘણીવાર બાળકોને કરડવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે. અને આપ સ્મીમેર અને સિવિલ હોસ્પિટલના આંકડા જુઓ તો રોજના 45 થી 50 કેસો આવી રહ્યા છે. આ ગંભીર બાબત છે. ક્યાંક ને ક્યાંક લોકો કૂતરા પ્રત્યેનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક ઓછો કર્યો છે એવું લાગે છે. અને મહાનગરપાલિકાની જે ટીમ છે, જેમને નિયંત્રણ કરવાની કામ જેમને સોંપ્યું છે, એ પણ ક્યાંક ને ક્યાંક એમાં ગોબાચારી હોય એવું લાગે છે. પ્રજનન એટલા જ કૂતરાઓ કરી રહ્યા છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક કરડવાના કિસ્સાઓ એ વધતા હોય એવું લાગે છે. પરંતુ સુરત મહાનગરપાલિકા એવું કહે છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે અમે કોઈ કૂતરાઓને પકડી ના શકીએ, માત્ર ખસીકરણ કરી શકીએ. તો જે આવા ટેવાયેલા હોય, જે હાઈપર થઈ ગયેલા કૂતરાઓ હોય, જેને કરડવાની ટેવ થઈ ગઈ હોય, એવા કૂતરાઓને પકડીને ક્યાંક ને ક્યાંક રાખવાનું એ સગવડ મહાનગરપાલિકાએ કરવી જોઈએ. જ્યારે એ શાંતિ થઈ જાય એ કૂતરાને અને પછી એને પાછા છોડી દે તો આવી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક નિયંત્રણ આવે. પણ જે રીતના કૂતરાઓ કરડી રહ્યા છે અને કરડવાના કિસ્સાઓ વધી રહ્યા છે, તેથી માણસો વચ્ચે અને કૂતરાઓ વચ્ચે એક મોટી ખાઈ થઈ રહી છે. તો ઘણી બધી સોસાયટીઓમાં કૂતરાને લોકો ભગાડી પણ રહ્યા છે. એટલે કૂતરા રહેવા પણ જરૂરી છે અને એનું નિયંત્રણ પણ જરૂરી છે. એટલે આવા જે પણ હાઈપર કૂતરાઓ હોય એને નિયંત્રણ કરવા મહાનગરપાલિકાએ ચોક્કસ કંઈક ને કંઈક પગલાં લેવા જોઈએ. મહાનગરપાલિકા પગલાં લેતી નથી, બિલકુલ પગલાં નથી લેતા. અમે ફોન કરીએ છીએ તો અમે એ અમને એવું કહે છે કે અમે કૂતરાઓને, આવા કૂતરાઓને ના લઈ જઈ શકીએ. માંદા કૂતરા પડેલા હોય, ક્યાંક ને ક્યાંક હાઈપર થયેલા હોય, એવા કૂતરાઓને મહાનગરપાલિકા લઈ નથી જતી. માત્ર એ લોકો ખસી કરવાના બહાને કે ખસી કરવા માટે જ કૂતરાઓને લઈ જાય છે. અને એ બી 7 દિવસની અંદર જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે એ મુતાબિક એ સમયસર એ યોગ્ય જગ્યા પર મૂકે છે. પરંતુ જે હાઈપર કૂતરાઓ થઈ ગયેલા હોય એનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. જે રીતના આપણે વારંવાર બદનામ થઈ રહ્યું છે તંત્ર, અને જે કોઈ લોકોનો જીવો, બાળકનો જીવ જાય છે કૂતરા કરડવાના કારણે, એ પણ બિલકુલ એક પણ કૂતરાઓના કરડવાથી જીવ ન જાય એ પણ મહાનગરપાલિકાની જવાબદારી છે. આપને કોઈ કૂતરાઓનો અનુભવ થયો હોય કે રખડતા કૂતરાઓ તો ખૂબ હોય? મને પોતાને કૂતરું કરડી ગયેલું, મેં દવા પણ લીધેલી છે, ઇન્જેક્શન લીધા છે, એ ખબર છે મને કે એની પીડા શું હોય. પરંતુ જે પરિસ્થિતિ છે કે હાઈપર કોઈ કૂતરાઓ થઈ ગયેલા હોય એનું નિયંત્રણ પ્રશાસને કરવું પડશે. લોકો એનું નિયંત્રણ ના કરી શકે. જીવદયા પ્રેમીઓ ઘણા બધા છે, હું પોતે પણ જીવદયા પ્રેમી છું. કૂતરાઓ માટે અમને માન છે, કૂતરાઓને અમે ખવડાવીએ છીએ. પણ મહાનગરપાલિકાએ જે કૂતરાઓને ખવડાવવા બાબતની જે સગવડ કરવી પડે એ ક્યાંય સુરત મહાનગરપાલિકાએ કરવી નથી. સુપ્રીમ કોર્ટની એવી પણ ગાઈડલાઇન છે કે તમે હરેક જગ્યા ઉપર, શેરીઓ પર કૂતરાને ખવડાવવા માટેના સ્ટેન્ડ પણ ઊભા કરવા જોઈએ. પણ એ કરતા નથી, માત્ર બચી જાય છે, ખસીકરણ અમે કરીએ છીએ અને એમાંય ક્યાંક ને ક્યાંક ગોબાચારી છે એવું ચોક્કસ મને લાગે છે. શું નામ છે? મારું નામ દિવ્યેશ વાણિયા, જીવદયા પ્રેમી. શું લાગે છે સુરત શહેરમાં કેવો આતંક છે રખડતા કૂતરાઓ? રખડતા કૂતરાનો આતંક તો હું ના કહી શકું, કેમ કે જે કૂતરાઓ કરડે છે લોકોને એમાં પણ ખાસ કરીને જો કદાચ દોષ આપવો હોય તો આપણી માનવ જાતિને આપણે આપી શકીએ છીએ. કેમ કે આપણા શાસ્ત્ર ધર્મ અનુસાર પહેલી રોટલી ગાયને, છેલ્લી રોટલી કૂતરાને આપણે ગામડાઓમાં આપતા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે ગાયને કે કૂતરાને પથ્થર મારે છે. કૂતરાઓ જો શેરીમાં રખડતા હોય તો એને મારે છે, એના વિડીયો બનાવે છે. ઘણા લોકો કૂતરાઓ સાથે અનપ્રાકૃતિક, અનસેક્સ્યુઅલ સેક્સ કરે છે, જેના કારણે કૂતરો મૂંગું જનાવર છે, કોઈને કહી શકતો નથી કે મારી સાથે શું પીડા થઈ રહી છે. એટલે એ ડાયરેક્ટ જ માનવ જાતે દુશ્મન સમજી બેઠે છે, એટલે એના કારણે માનવ પર એટેક કરે છે. બીજું કે 4 વર્ષની બાળકીની મોત થઈ છે એનો શું વાંક છે?
એનો કોઈ વાંક નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે કૂતરાઓને ખોરાક આપતા નથી, કૂતરાઓને રંજાડીએ છીએ. અને ખાસ કરીને મહાનગરપાલિકાવાળા જે કૂતરાનું ખસીકરણ કરે છે એમાં પણ ગોબાજારી દેખાય છે, કેમ કે જ્યાં ખસીકરણ કર્યું હોય ત્યારબાદ જે શેરીમાં કૂતરા છોડવામાં આવે છે તે એના એરિયા ભૂલી ગયા હોય છે. જાણે કે કતારગામથી કોઈ કૂતરું પકડ્યું હોય ખસીકરણનું તો તે પર્વત પાટે પર મૂકી આવે છે. પછી પેલો માનસિક સંતુલન ખોઈ બેસે કે ભાઈ મારું પરિવાર ક્યાં ગયું છે, મારું ઘર ક્યાં છે, એટલે ડોગ બાઇટ કરે છે. કેટલી જગ્યા જોયેલું છે, અમે કીધેલું છે આવું તમે ન કરો. હવે કૂતરાને સૂતો મારે એ માણસ મારીને ચાલ્યો જાય, પછી જ્યાંથી કૂતરું ઉભું થઈને ચાલુ જતું હોય કાંઈ પણ આવો અનબનાવ બની જાય, આની દાદા એની પર કાઢ ના કરે આ રીતનું બની છે. આજે બાળકીની મોત થઈ છે એના માટે જવાબદાર કોણ છે? કૂતરો નથી જવાબદાર, સરકાર છે ને, સુરત મહાનગરપાલિકા. તમારે શું માને 4 વર્ષની બાળકીની મોત થઈ જેના માટે જવાબદાર કોણ છે? કૂતરો નથી, ના કૂતરો ના હોઈ શકે, કેમ કે કૂતરો એક એકદમ ભોળો પ્રાણી છે. કેમ કે તમે કૂતરાને જો પ્રેમ આપો તો તમને પ્રેમ આપશે. અને આ જે 4 વર્ષની બાળકી જો મરી, બાળકીની ક્યાં સમજ પડતી હતી મારા સાહેબ કે કૂતરા એના પર અટેક કરશે, એની જગ્યાએ તમારી બાળકીઓ તો તમે શું વિચારશો? કૂતરાનું વાત જ નથી. ના, આમાં કૂતરાનો તદ્દન વાંક નથી, કેમ કે આમાં હું છે સાહેબ કે મહાનગરપાલિકાઓ જે ખસીકરણ કરે છે, ખાસ કરીને ખસીકરણમાં ખામી એવી છે કે એમના ટાંકા પણ પાકી જાય. ખસીકરણ બાદ જે અમારી શેરીમાં કૂતરા મૂકી આવે છે એના ટાંકા પણ અમે લોકોએ જાતે કરેલા છે સાફ, અને એને જે પીડાય છે રસી પણ અમે જાતે કાઢીએ છીએ, અને જે ખસીકરણમાં લઈ જાય છે તે એમને યોગ્ય ખોરાક નથી મળતો, એટલે હાઇપર ટેન્શનમાં તે એટેક કરી શકે છે સાહેબ. જીવ દયા પ્રેમી છે, કહી રહ્યા છે કે કૂતરાઓનો કોઈ વાંક નથી, આવા પણ લોકો સમાજમાં છે. શું નામ છે આપનું? રાઘવભાઈ. રાઘવભાઈ, શું માનવું છે સુરત શહેરમાં કૂતરાઓનો આતંક કેટલો છે? હા સાહેબ, એ થોડો વસ્તી પ્રમાણે આતંક તો કહેવાય, પછી ખસીકરણ તો થાય છે, પણ જે આપણે મેઇન મુદ્દો લઈએ કે ભાઈ એને ઘર નથી, ફ્લેટ નથી, મકાન નથી, કે જે ધર્મેશભાઈ વાત કરી, ધીરેશભાઈ કે જે સાયકલના સ્ટેન્ડ બનાવે છે SMC, તો એના ખાવાના સ્ટેન્ડ બનાવવા જોઈએ. એને કોણ ખાવા આપે? જે હાઈપર ક્યારે થાય કે અમુક લોકો ભગાડે છે, એને ગમે ઓલી બાજુ જાય તો ઓલો ભગાડે છે. તો કે હવે તો ઘણું બધું આપણા છેલ્લા સમયથી કંટ્રોલ થયું છે કે જે ખસીકરણ થાય છે ભેસ્તાનમાં ત્યાં એને પટ્ટા બાંધે છે, લીલા પીળા ગુલાબી અલગ અલગ, કે આ એરિયાનું આ એરિયાનું એમના સુપરવાઇઝર હોય છે. ઘણી વખત અમે રજૂઆતો કરતા હોય છે શેરીના સોસાયટીના, અમે છેલ્લા ઘણા વર્ષથી મૂકીએ છીએ, તો અમને ફોન કરે કે ભાઈ તમારું ડોકી ક્યારે મૂકીએ, ક્યાં મૂકીએ. ઘણી વાર મારી જાતે ગાડીમાં ફોરવીલમાં લઈ જાઓ, મૂકી જાઓ. પણ એને જો મહાનગર જે રેન બસેરા જે માણસો માટે સુવિધા કરે છે, એમ જો ખાલી એની સુવિધા રહેવા માટે એ સરકારના ગાઈડલાઇન મુજબ હોય જ છે કે સુરત શહેરમાં 2 કરોડ ઉપર વર્ષે મિનિમમ 2 કરોડનો ખર્ચો ખસીકરણમાં થાય છે. તો આખું ગુજરાત તમે સર્વે કરો તો કરોડો રૂપિયામાં ખર્ચો કરે છે. તો આપણે મેનકા ગાંધીજી એમ કહે છે કે એનિમલ માટે બહુ ખર્ચો કરે છે, તો એને એ પણ રજૂઆત કરવી જોઈએ, મહાનગર હોય કે નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત હોય, કે ભાઈ એમને ત્યાં રહેવા માટે અમુક સ્ટેન્ડ એરિયા વાઇઝ કરે કે આજે હું એકલો છું, મારા એરિયામાં હું 10 કે 20ને. સમજી ગયો, આ બાળકીને જે મોત થઈ છે એના માટે જવાબદાર કોને મળે? એ બહુ દુઃખની વાત છે, બહુ દુઃખની વાત છે કે હવે એનો ખરેખર હું એવું સર્વે કરું કે એનું પોસ્ટમોર્ટમ કરું છું રોગીનું, કે કયા કારણથી આ આ એટલો એટેક કરે છે. એ બાળકી બાબતે તો આપણે સમજી, કોણ કરશે એ ઓપરેશન, કોણ કરશે એ એ મહાનગરની જવાબદારી છે, SMC ની, એ સરકાર શ્રીની જવાબદારી આવે છે. અને જીભ દયા પ્રેમીનું શું જવાબદારી આવે? જીભ દયા પ્રેમી તો સાહેબ એક વસ્તુ સમજી લે કે હું આજે છું મારા એરિયામાં, તો હું મારો બધે તો કોઈ પછી નથી એકવાનો, કોઈ પણ વ્યક્તિ હોય સાહેબ એવું છે. આપ જીભ દયા પ્રેમીનું શું જવાબદારી? આપ કહો છો કે બાળકીની મોત થઈ જાય એના માટે જવાબદાર કૂતરો નથી, તો કોણ? બાળકી જવાબદાર છે? ના, બાળકી જવાબદાર નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણો પણ વાંક છે કે આપણે એક રોટી બેગ ચાલુ કરવી પડે જીવદેહ પ્રેમીએ. કેમ કે અમે લોકો જાણીએ કે હું મારા કતારગામ વિસ્તારમાં 50 ડોગને દરરોજ જમવાનું ખવડાવું છું, પણ ક્યાંક ને ક્યાંક આપણે પણ એવું શહેરીજનો વચ્ચે જવું પડશે કે તમે અમને સમર્થન આપો અને તમે પણ અમારી જેવી જીવદયાનો જે ભાગમાં અમે હિસ્સો લો અને તમે પણ કૂતરાઓને ખોરાક આપો. જવાબદાર કોને માનો છો? આ બાળકીની મોત થઈ જાય એને મોત માટે જવાબદાર તો હું સુરત મહાનગરપાલિકાને માનું છું, કેમ કે એ લોકોએ બધા કૂતરાઓને એનો લેબોરેટરી રિપોર્ટ થવો જોઈએ કે ક્યાં કેમ હાઇપરટેન્શન કેમ થાય છે એનું ચોક્કસ કારણ એ જાણવું જોઈએ. બીજા લોકો છે, શું નામ છે તમારું? વિજય પાટીલ. શું માનો છો સુરત શહેરમાં કેવો આતંક છે કૂતરાઓનું? સુરત શહેરમાં તો કૂતરાઓનો ઘણો આતંક થઈ ગયેલો છે હવે, અને હવે રાત્રિના સમયે તો ઘરે જઈએ ને તો બાઇક પર બી હવે તો કૂતરાઓ હવે લપકતા થઈ ગયેલા છે, અને ઘરે જતા વખતે આપણે વિચાર કરવો પડે કે રાતના સમયે કે આપણે જઈએ કે નહીં જઈએ, કે આ એરિયામાંથી જઈએ કે નહીં જઈએ.
એટલો બધો આતંક થઈ ગયેલો છે કૂતરા. મને પોતાને પગને એકવાર કડી ગયેલો હતો કૂતરું, તો મેં બી ઇન્જેક્શન લીધા અને એમાં એ છે. હવે કૂતરાઓનો આતંક તો ઘણો થઈ ગયેલો છે. અત્યારે બેસ્તાન એરિયામાં એક નાની બાળકીને બી કડીને બિચારી બાળકી બી મોત થઈ ગયેલી છે. હવે મહાનગરપાલિકાએ વ્યવસ્થા કરવી જોઈએ કે ભાઈ કૂતરાઓને કંઈ વ્યવસ્થિત જગ્યા આપવી જોઈએ કે ખવડાવવાનું જે બી હોય રિપોર્ટ કરાવવો જોઈએ. તમને કૂતરાએ કડી હોય, દોડાયું હોય, કોઈ અનુભવ ખરો? અરે સાહેબ, સેકડો વાર પછી ગાડી ધીમી કરી દેવાની એટલે ઊભું રહી જાય, તમે ભાગો એટલે એ ભાગે. ઘણી વાર આપણે જોતા હોય કે લોકો પથ્થર ફેંકતા હોય, બીક તો લાગે ને સાહેબ? એ તો જો મનુષ્ય માત્ર જીવ છે, જીવ તો જીવ, અને હરેકને બીક લાગે છે. એને પણ બીક આપણી લાગતી હોય, આપણને એની બીક લાગતી હોય. મનુષ્ય છીએ, જીવિત હોય એટલે બીક લાગે. આપને અનુભવ થયો કેમ કે કૂતરા જીવદયા પ્રેમી છો, આપ કૂતરાઓની વકાલત કરો છો, તો આપને ક્યારેક કૂતરાનો અનુભવ થયો છે? હા, મને કૂતરાનો અનુભવ થયો છે. કેમ કે જ્યારે કૂતરું બીમાર હોય અને અમને કોલ જ્યારે આવે છે એરિયામાં, એમની તમને દોડાયો હોય, કેમ કે સુરતમાં જે લોકો વાત કરી રહ્યા છે, તમારા બાજુવાળા ભાઈ કહી રહ્યા છે કે કૂતરાએ દોડાવે છે, તો તમને ક્યારેક? હા, અમને ચોક્કસ અનુભવ થયો છે. કૂતરા પાછળ દોડે છે, એનું મેન એ કારણ છે કે જ્યારે બાઈક અમે લોકો જાણે કે કતરગામથી અહીંયા અઠવા આવતા હોય, કતરગામને અમારી બાઈક પર જ્યારે ત્યાંના સ્થાનિક કૂતરા જે પેશાબ કરે છે એની સ્મેલના કારણે બીજા કૂતરા બીજા એરિયાના હોય છે, અમારી પાછળ દોડે છે, એનું મુખ્ય એક કારણ છે. અદ્ભુત જવાબ છે જીવદયા પ્રેમી ભાઈનો. તમારું નામ શું છે? વિનોદભાઈ, ક્યાં માનતે હો સુરત શહેરમાં કૂતરાઓ કા આતંક હૈ કે નહીં? ક્યુંકી બહોત સારે લોગ તો કહે રહે હૈ કે નહીં હૈ. 100% કૂતરાઓ કા આતંક હૈ ઓર સુરત શહેર મેં પૂરે ગુજરાત મેં આતંક હૈ. પિછલે 1-2 સાલ સે દેખા જાય તો જીતના કૂતરાઓ કી ઘટના આને લગી હૈ ઉતના ગાય ભેંસ કી ઘટના કહીં ના કહીં કમ હો ગઈ હૈ. પહેલે સરકાર કો ગાય ભેંસ કે કારણ લોગ કોઈ ના કોઈ શહેર મેં એક આદમી મરતા થા, કિસી કી જાન જાતી થી, કિસી કે ઉપર સાંપ ચઢ જાતા થા, કિસી કે ઉપર ગાય ચઢ જાતી થી. સરકાર કહીં ના કહીં ઉસમે નિયંત્રણ લાયા. અગર સરકાર સે વ્યવસ્થા નહીં હુઈ તો પ્રાઇવેટ પાંજરા પુલ મેં કુછ ના કુછ ફંડ દે કે ઉનકો રખ રખાવ કે લિયે વ્યવસ્થા કિયા. સેમ ઉસી પ્રકાર કૂતરે કે લિયે ભી ગુજરાત સરકાર યા મહાનગર પાલિકા બોલતી હૈ કે ભાઈ કોર્ટ કા એસા ગાઇડલાઇન હૈ કે હમ ઉસકો ખસી કરકે 7-8 દિન કે બાદ ઉસકો રખ દેતે હૈ. લેકિન ઉસી કોર્ટ કા એ ભી આદેશ હૈ કે ઉસકો ખાને પીને કી વ્યવસ્થા ભી તુમકો કરના. ઓર ઇસ 4 સાલ કી બચ્ચી કી મોત હો ગઈ હૈ, ઉસકી જિમ્મેદારી કિસકી? બિલકુલ દુર્યોગ, બિલકુલ યે ઘટના યોગ્ય નહીં હૈ. ઓર એસી બહોત સી 4 સાલ 2 સાલ 5 સાલ કી બચ્ચીઓ કી સુરત મેં ઘટના હો ગઈ ઓર ઉસમે તો બહોત સે લોગ કામદાર કે અગર કોઈ બોલતા કે ઉનકો એક રોટી દેને કે જો લોગ કે બચ્ચે કી ઘટના ઘટી ઓર લોગ ખુદ એક રોટી કમા રહે અપને ખાને કે લિયે તો કુત્તે. હા, જીવ સે સબકો પ્રેમ હોતા હૈ લેકિન વો જીવ કિસી સે પ્રેમ કરતા હૈ? આજ જીસ જીવ કો 4 રોટી ખિલાયેંગે વો આપકે પીછે દોડેગા ઓર આપકે બાજુ વાલા જો હોગા ઉસકો કાટને કે લિયે દોડેગા. તો કહીં ના કહીં મહાનગર પાલિકા કો એસી કોઈ વ્યવસ્થા કરના ચાહીએ કે જો કાટને વાલે કુત્તા હૈ, હાઈપર કુત્તા હૈ, આને જાને વાલે લોગો પે અટેક કરતે હૈ, ઉનકો રખ રખાવ કરને ખાને પીને કી વ્યવસ્થા. ક્યુંકી દેશ દુનિયા મેં આપ પૂરે રાજ્ય મેં દેખે હોંગે કે જો જંગલી પશુ હૈ જિનકો રાજા માના જાતા, શેર હૈ, તેંદુઆ હૈ, ભાલુ હૈ, હાઈપર હો જાતી હૈ તો સરકાર ઉનકો મારને કે લિયે ભી પરમિશન દેતી હૈ. તો ઇનકો રખને કે લિયે તો પરમિશન સરકાર લે હી સકતી હૈ ના? તો બિલકુલ, આ સુરતના એ તમામ લોકો છે જે સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં એક બાળકીની જે મૃત્યુ થઈ છે કૂતરા કરડવાથી, 8-10 કૂતરાઓ બાળકી ઉપર હુમલો કરી દીધો છે. કારણ કે બેસ્તાન વિસ્તારમાં એક જે ઝાડી જંગલ ઝાડીવાળો વિસ્તાર છે ત્યાં બાળકી શેરડી લેવા માટે, કેમ કે ગાયોને જે ચારો અપાતો હોય છે એ ચારામાં કેમ કે શેરડીના ટોકડા દેખાયા હતા અને બાળકી લેવા માટે ગઈ હતી અને ત્યારે જ બાળકી પર હુમલો કરી દીધો હતો. 8-10 કૂતરાઓ અને બાળકીની મોત થઈ છે. પરિવાર પર શું વીતી છે આપણે એને સમજી શકીએ છીએ. સાથે જ હું આપને જણાવી દઉં, સુરત મહાનગરપાલિકા લાખો કરોડો રૂપિયા કૂતરાઓના ખસીકરણ માટે ખર્ચો કરે છે, એનું બિલ પાસ કરે છે, પણ સુરત શહેરમાં કૂતરાઓની સંખ્યા ઘટવાની જગ્યાએ વધતી જાય છે. તો સુરત મહાનગરપાલિકાની ખસીકરણની પ્રક્રિયા પર બી સવાલ ઊભા થઈ રહ્યા છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.